નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નવી સ્વઅધ્યયન પોથીનું 15મું ચેપ્ટર છે, ભારતીય બંધારણ. તો મિત્રો, આ વર્ષે જે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે એમનો આપણે 15મો પાઠ છે, ભારતીય બંધારણ. તો એમના સ્વઅધ્યયન પોથીના દરેક પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સોલ્યુશન મૂકેલા છે. આ સોલ્યુશન તમને મારે ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે. જોઈએ આપણે 15મું ચેપ્ટર ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. પહેલું, કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે? સી, ભારત. બીજું, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ચોથું, બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા? તો એનો જવાબ છે બી, 389. પાંચમું, બંધારણ ઘડવાની જુદી જુદી કેટલીક સમિતિ રચવામાં આવી હતી? તો એ 23. છઠ્ઠું, બંધારણ ઘડતર માટે નીચે પૈકી કયો સાચો સમયગાળો છે? તો સી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. પછી આમુખ એટલે શું? તેનો જવાબ છે અહીંયા એ, પ્રસ્તાવના. આમુખ એટલે પ્રસ્તાવના. ત્યાર પછી આઠમું, બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? તો સી, પ્રથમ. સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? બી, લોકશાહી. દસમું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાલી જગ્યા હકને ભારતીય બંધારણના આત્મા સન્માન કહ્યો છે? તો સી, બંધારણીય ઇલાજનો હક. 11મું, ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે? તો સી, 6 થી 14 વર્ષના બાળકો. પછી સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? બી, કેન્દ્ર સરકાર. ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. બંધારણ સભા કોને કહેવામાં આવે છે? બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. બીજું, ભારતીય બંધારણના કોઈપણ 5 ઘડવૈયાના નામ લખો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ અને ફ્રેન્ક એન્થની. ત્રીજું, આપણા દેશમાં દર વર્ષે કયા દિવસે બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આપણા દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરના દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોથું, લોકશાહીની વ્યાખ્યા લખો. લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? આપણા દેશમાં બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950માં શરૂ થયો. ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો જોઈએ આપણે દરેક પ્રશ્નના જવાબ. તો પહેલો પ્રશ્ન 3નો પહેલો છે, બંધારણની વિશેષતા લોકશાહી વિશે વિસ્તૃત લખો. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપેલી વ્યાખ્યા મુજબ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે, જેમાં
લોકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ ધર્મભાવના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપવા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકને પોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી ત્રીજો આવે છે, ભારત એક સંઘ રાજ્ય છે, સમજાવો. ભારત એક સંઘ રાજ્ય છે એટલે જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. એટલે આપણા બંધારણીય સંઘનીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. સંઘનીય શાસન વ્યવસ્થા 2 પ્રકારની છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્ય અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. દેશના મહત્ત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવી છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે લખો. એમાં સ્વતંત્રતાનો હક, દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક, દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો. સમાનતાનો હક, કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકો સમાન છે. ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા જ નાગરિકોને યોગ્ય પ્રમાણમાં સમાનતા મળે છે. શોષણ સામે વિરોધનો હક, કોઈપણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ તેનું શોષણ કહેવાય, જેથી એ ગુનો બને છે અને પોતાનું શોષણ થતું અટકાવવું અને તેનો વિરોધ કરવાનો આ હક આપવામાં આવ્યો છે. ત્યાર પછી છઠ્ઠું આવે છે, કોઈ પણ 5 ફરજો વિશે વિસ્તૃત લખો. તો મિત્રો, હકો અને ફરજો છે આપણી પાઠ્યપુસ્તકના પેજમાં આપેલી જ છે. એમાં આપણે અહીંયા 5 લખી છે, બાકીની છે તમે એમાંથી જોઈ શકો છો. આપણું જે પાઠ્યપુસ્તક છે એના બીજા પેજ આપેલું છે. ક, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શ તથા સંસ્થાનોને રાષ્ટ્રધ્વજને અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની, ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા હોય તેમ. તો આ રીતની મિત્રો આપણી હકો અને ફરજો છે. પ્રશ્ન 4 આવે છે, આપેલા વિધાનોના કારણો જણાવો. બરાબર છે, બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. કોઈપણ રાષ્ટ્રનો સંચાલન કે વહીવટ તેના રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બંધારણની અનુલક્ષીને સરકાર દેશનો વહીવટ ચલાવે છે. આથી બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે.
ત્યાર પછી બીજો ડૉક્ટર બાબા સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણના નિર્માણની પ્રક્રિયામાં તેમનો વિશેષ યોગદાનને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, આમુખને બંધારણનો આત્મા કહે છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટીના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે. આથી આમુખને બંધારણનો આત્મા કહે છે. ચોથું, પ્રજાની સત્તા એટલે પ્રજાનો પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોના હાથમાં સત્તા છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં પંચાયતથી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિક માટે ખુલ્લા હોય છે. પાંચમું, હક અને ફરજ એ સિક્કાની બે બાજુઓ ગણાય છે. હક અને ફરજ એકબીજાની પૂરક છે. આપણે અમુક હકોનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજોનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ પણ હક નથી. હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. આથી કહી શકાય હક અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે. આપેલા વાક્યમાં ખાનામાં હક કે ફરજ લખો. તો અહીંયા પહેલું વાક્ય છે એ ફરજ છે. દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા એ ફરજ છે. બીજું, કાયદો અને દરેક ધર્મને ધર્મ જાતિ લિંગ આધારે સરખા ગણે છે એ હક છે. જાહેર મિલકતનું રક્ષણ એ ફરજ. ત્યાર પછી ચોથું છે હક છે. પાંચમું હક છે. છઠ્ઠું હક છે. સાતમું ફરજ છે. આઠમું વાક્ય ફરજ છે. નવમું વાક્ય ફરજ છે અને દસમું વાક્ય ફરજ છે. ત્યાર પછી અગિયારમું વાક્ય હક છે. બારમું વાક્ય ફરજ છે. તેરમું વાક્ય હક છે. ચૌદમું વાક્ય ફરજમાં આવે છે. પંદરમું વાક્ય હકમાં આવે છે. સોળમું વાક્ય ફરજમાં આવે અને સત્તરમું વાક્ય ફરજમાં આવે છે. તો મિત્રો, અહીંયા તમે વાંચીને હક અને ફરજને તારવી શકો છો. તો ત્યાર પછી પ્રશ્ન છ, આપેલા ખાનામાં સુટેવ કે કુટેવ એ લખવાની છે. રાષ્ટ્રગીત શરૂ થતાં ટટ્ટાર અને સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં ઊભા રહેવું એ સુટેવ કહેવાય. જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ કરવું એ કુટેવ કહેવાય. 6 થી 14 વર્ષના દરેક બાળકોને શાળામાં મોકલવા એ સુટેવ કહેવાય. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું એ સુટેવ. રાષ્ટ્રીય આપતી વખતે રાષ્ટ્ર સેવામાં જોડાવું સુટેવ. અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે દ્વેષભાવ રાખવો એ કુટેવ કહેવાય. જંગલને પર્યાવરણને નુકસાન કરવું એ કુટેવ. દેશની દરેક ભાષાઓને સન્માન આપવું એ સુટેવ. નારી સન્માન તેમના ગૌરવનું રક્ષણ એ સુટેવ કહેવાય છે. વૈજ્ઞાનિક માણસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો એ કુટેવ કહેવાય. સમાજ સુધારવા અને માનવ જીવ પ્રત્યે દયા રાખવી એ સુટેવ. તળાવ નદીઓના કારખાનામાં ગંદુ પાણી છોડવું એ કુટેવ. દરેક સાંસ્કૃતિક બાબતો ભાવનાઓ અને માન્યતાનો આદર કરવો એ સુટેવ કહેવાય છે. ત્યાર પછી આપેલા ઝોડકા જોડવાના છે. બંધારણીય દિવસ બરાબર છે તો એફ 26 નવેમ્બર. પ્રજાસત્તાક દિન એ 26મી જાન્યુઆરી. બંધારણીય સભાની પ્રથમ બેઠક ડી 9 ડિસેમ્બર. મૂળભૂત ફરજ દિન બી 6 જાન્યુઆરી અને સ્વાતંત્ર્ય દિન ઈ 15મી ઓગસ્ટ. ત્યાર પછી મને ઓળખો. મને ભારતના બંધારણના ઘડવૈયા કહે છે, ડૉક્ટર બાબા સાહેબ. બીજું, હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ
ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની શરૂઆતથી જ હું દેખાઉં છું, આમુખ હું સંવિધાન તરીકે પણ ઓળખાઉં છું એ બંધારણ. તો મિત્રો, અહીંયા પછીનું આવે છે, અહીંયા આટલું જાણી લાવજો, તો આટલું તમારે જાણવાનું છે મિત્રો. ત્યાર પછી નીચેની ઘટનાનો ક્રમ નંબર આપો. ભારતનો દ્વેષ, સ્વતંત્ર, મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, ભારત બંધારણનો અમલ, સરદાર પટેલ નિર્વાણ દિવસ, ભારતીય બંધારણ નિર્માણ કાર્ય, પાકિસ્તાન દેશ સ્વતંત્ર. તો એનો ક્રમ છે મિત્રો આ રીતનો છે. પહેલું ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ, બીજું પાકિસ્તાન દેશ સ્વતંત્ર, ત્રીજું ભારત દ્વેષ સ્વતંત્ર, ચોથું મહાત્મા ગાંધી નિર્માણ દિવસ, પાંચમું બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર, છઠ્ઠું ભારતના બંધારણનો અમલ, સાતમું સરદાર પટેલ નિર્માણ દિવસ અને આઠમું ડૉક્ટર ભીમરાવ આંબેડકર નિર્માણ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 15 ભારતીય બંધારણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો મિત્રો, આવા જ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.